ઉત્તર પ્રદેશમાં બહુમતીને પાર થઈ ભાજપ બહુમતનો આંકડો તો મેળવી જ લીધો છે, પરંતુ બહુમતીને પાર થઈ ભાજપ 215 બેઠકો પર ભાજપ આગળ। આ મહત્વપૂર્ણ અપડેટ। સમાજવાદી પાર્ટીને હાલ 106 બેઠકો, સમાજવાદી પાર્ટીનો જાણે સ્ટેગ્નન્ટ પોઈન્ટ આવી ગયો હોય, 105 106 પર આગળ પાછળ થઈ રહી છે, પરંતુ ભાજપે જે રીતે રફતાર પકડી છે બેઠકોની જીતમાં, 215 બેઠકો પર ભાજપ આગળ છે। સમાજવાદી પાર્ટીને હાલ 106 બેઠકો મળી રહી છે, કોંગ્રેસને માત્ર 2 અને બીએસપીને 5 બેઠક હાલ મળી રહી છે। હાલનું આ ટેલી આપણે અમને દર્શાવી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં બહુમતને પાર ભારતીય જનતા પાર્ટી, યોગી મોદી આ બંનેનો ચહેરો ક્યાંક કામ કરી ગયો છે, અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જીતના દાવા કર્યા હતા, 300 ને પારનો દાવો કર્યો હતો, પરંતુ હજી 300 ને પારનો આંકડો ઘણો દૂર છે। પરંતુ ભાજપે ઉત્તર પ્રદેશમાં જીત મેળવી લીધી છે, 403 માંથી 332 બેઠક પર પરંતુ જે વલણ સામે આવી રહ્યા છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે, અને 215 બેઠકો પર ભાજપ હાલ આગળ। સમાજવાદી પાર્ટીને 106 બેઠકો, અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું ટ્વીટ પણ અમે આપને દર્શાવ્યું કે જેમાં તેમણે કહ્યું કે પરીક્ષા હજુ બાકી છે, હજી પણ ચિત્ર સ્પષ્ટ થશે। પંજાબના દ્રશ્યો પણ અત્યારે જોઈ શકાય છે, ઝાડુ સાથે કાર્યકર્તાઓ નાચતા જોવા મળી રહ્યા છે, અને પંજાબના આમ આદમી પાર્ટી માટે જે પરિણામો છે તે ખાસ આપ માટે ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરનારા, અને કાર્યકર્તાઓમાં એ ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। અને ભગવંત માનના ઘરની બહાર જે રીતે જલેબીના રાંધણ થતા હતા, અને હાલ કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। ઝાડુ, પંજાબમાં ઝાડુનો જાદુ ચાલી ગયો છે તેમ કહીએ તો ચાલે। પંજાબમાં 83 બેઠક પર આમ આદમી પાર્ટી, કોંગ્રેસ 23 બેઠક પર, અકાલી દળ 8 બેઠકો પર આગળ, ત્યારે 83 બેઠકો, એક્ઝિટ પોલના આંકડા પણ 70+ બેઠકો દર્શાવતા હતા, અને ક્યાંક એ પરિણામો એનાથી પણ સારા દેખાઈ રહ્યા છે। હાલ જે રુઝાન સામે આવી રહ્યા છે તેમાં પંજાબના મોગા બેઠકથી સોનુ સૂદની બહેન પાછળ ચાલી રહી છે, પરંતુ પંજાબમાં આપના ઉમેદવારોએ બાજી મારી છે, 83 બેઠક પર પંજાબમાં આપ આગળ ચાલી રહી છે, અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, ઢોલ નગારા સાથે આપના કાર્યકર્તાઓ અત્યારે ઉજવણી કરી રહ્યા છે, અને પંજાબમાં આપનો જાદુ ચાલ્યો છે, આપનું ઝાડુ ચાલ્યું છે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કાર્યકર્તાઓના ઉત્સાહ પરથી। જે રીતે દિલ્હીનો પ્રભાવ પંજાબમાં પણ જોવા મળ્યો છે, દિલ્હીમાં કેજરીવાલ સરકારની જે સફળતા છે તેના આધારે જ પંજાબમાં ચૂંટણીમાં પ્રચાર પ્રસાર થયો, અને પરિણામો પણ સામે છે।